नमस्कार मित्रों, आज सीधो ने सट में आपने माननीय वडाप्रधान, आम तो हिंदुत्व ना आइकन, हिंदुत्व चाले एम नथी एवं ऑर्गेनाइजर लखे छे, नरेंद्र मोदी नो करिश्मा चाले एम नथी एवं पण ऑर्गेनाइजर ऑर्गेनाइजर लखे छे। अने तमने खबर छे ने, ऑर्गेनाइजर ए आरएसएस नु मुखपत्र छे। ક્યારેક અનુકૂળતા એ લોકો ડિનાય પણ કરે છે, પણ આરએસએસ ના વિચારકો એને ચલાવે છે, આરએસએસ ના નિયંત્રણમાં છે। અને આરએસએસ એટલે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા। આ નરેન્દ્ર મોદી જે કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા, કોંગ્રેસને ખતમ કરી નાખીને ભારતીય જનતા પાર્ટીના શાસન હેઠળ આખા દેશને લાવવાની, પ્રત્યેક રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન સ્થાપવાની એમની મહેચ્છા રહી। એમની દુર્દશા તો જુઓ, મને તો એ દયનીય પરિસ્થિતિમાં મુકાયેલા લાગે છે કે એમણે મુખ્યમંત્રીઓ પણ ઉધારીના ને કોંગ્રેસીઓ લેવા પડે છે। હવે તો હદ થઈ ગઈ। હમણાં એમણે ચાર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષોની નિયુક્તિ કરી, અને એ કાં તો પાર્ટી છોડીને પ્રાદેશિક પક્ષો સ્થાપીને પાછા હજુ હમણાં થોડા વખત પહેલા જ પાર્ટીમાં આવ્યા છે, અથવા તો ગઈકાલે જ કોંગ્રેસમાંથી આવ્યા છે અને એમને ભારતીય જનતા પાર્ટીનું રાજ્યોનું સુકાન સંભાળવા માટે કહી દેવામાં આવ્યું છે। આ ખેલ છે હિન્દુત્વનો, આ ખેલ છે નરેન્દ્ર મોદીનો, અને અમે જો ખોટું કહેતા હોઈએ તો આજે છે ને આપણે એના નામો લઈ લઈએ, વિગતો આપી દઈએ, અને અમારી કોઈ ભૂલ હોય તો તમે તારવો એવી અમારી ચેલેન્જ છે। એમણે હમણાં આંધ્ર પ્રદેશમાં ડી પુરંદેશ્વરી એમને ભારતીય જનતા પાર્ટીના આંધ્ર પ્રદેશના પ્રદેશ પ્રમુખ બનાવ્યા, બરાબર। આ બેન ડોક્ટર મનમોહન સિંહની જ્યારે સરકાર હતી 2014 સુધી, તો એમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી હતા, એચઆરડી મિનિસ્ટર। હવે તો હવે શિક્ષણ મંત્રાલય કર્યું એમણે નામ, કારણ કે નામાંતર કરવામાં તો મોદી સરકાર છે ને એક્સપર્ટ છે, નામો બદલી નાખવા, આયોજન પંચનું નામ છે ને નીતિ આયોગ કરી નાખવાનું, ભલે પછી દસ્તાવેજો બધા એના એ જ આયોજન પંચના જ મળે। હું નવું કર્યું કાંઈ સમજાતું નથી, સ્ટેશનોના નામ બદલી નાખ્યા। નામાંતર કરવામાં એમને બહુ જ ગમે, પણ નામાંતરથી પ્રજાને શું ફાયદો થાય છે એ સમજાતું નથી, પણ ખેર એમની સ્ટાઇલ છે। આ બેન પુરંદેશ્વરી, એમનો પરિચય અમને તો છે ને વલ્લભ વિદ્યાનગરમાં ચારુતર વિદ્યામંડળની સરદાર પટેલ સંશોધન સંસ્થામાં અમે નિયામક હતા, ત્યારે એ અમારા ચારુતર વિદ્યામંડળના મહેમાન બનીને આવ્યા હતા, કોંગ્રેસ સરકારના હતા ત્યારે શિક્ષણ રાજ્યમંત્રી તરીકે, એટલે અમે એમને ઓળખીએ। આ બેન એટલે કોણ? તો જે અભિનય સમ્રાટ હતા તેલુગુના, એ 300 કરતા વધારે ફિલ્મો જેમણે કરેલી, અને જેમણે ટીડીપી પાર્ટીની રચના કરેલી, એની સ્થાપના કરેલી, અને જે અખંડ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા એવા એનટીઆર, એ એમની ટીડીપી પાર્ટી જે હતી એ ટીડીપી સુપ્રીમો હતા, અને આ બેન એ એનટીઆરના દીકરી, એનટીઆરના એની પીઠમાં છરો ભોંકનાર
એમને સત્તામાંથી બેદખલ કરનાર એમના જમાઈ નરચંદ્ર બાબુ નાયડુ સસરાને ગાદીએથી ઉથલાવી મારીને પોતે મુખ્યમંત્રી બની ગયેલા. આમ તો એનડીએમાં હતા, એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળા મોરચામાં હતા, અગાઉ નરેન્દ્ર મોદી આવ્યા ત્યાં સુધી પણ હતા અને પછી પારગતી લીધેલી. એન ચંદ્રબાબુ નરચંદ્રબાબુ નાયડુએ એ એનટીઆર ના જમાઈ અને આ બેન એનટીઆર ના દીકરી, પણ એ આમની બીજી બેન એ નરચંદ્રબાબુ નાયડુના પત્ની. હવે બંને સાડી અને બનેવીને જામે નહીં, પણ મોદી આવા કજોડા જે હોય છે રાજકીય કજોડા એ બરાબર ચોકઠા ગોઠવે છે, કારણ કે નરચંદ્ર બાબુને પણ એક સિગ્નલ આપવા માટે એમણે આ પુરંદેશ્વરીને ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષા બનાવ્યા છે. આમ તો આંધ્રમાં છે ને ભારતીય જનતા પાર્ટીની કોઈ વજૂદ નથી, એટલે હમણાં છે ને નરચંદ્ર બાબુ નાયડુને પાછા છે ને પોતાના મોરચામાં લેવા માટે મોદી તૈયાર થયા છે, ગરજ એમને છે. અને ચંદ્રબાબુને એટલા માટે ગરજ છે કે ત્યાં જગનમોહન રેડ્ડી જે છે એ એમને કાઢીને ત્યાં પોતે મુખ્યમંત્રી બનવા માંગે છે. અને આ બેન પછી એ મુખ્યમંત્રી પદનો એ દાવો કરે ને જો મોરચો હોય. પણ ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ નેતાઓ નથી ત્યાં, એટલે પુરંદેશ્વરીને એમણે આંધ્રપ્રદેશનો અખત્યાર આપી દીધો. ચાલો એમની વાત પૂરી કરીએ અને આગળ વધીએ થોડા. પંજાબમાં આમ તો અકાલી દળ સાથે ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષ સુધી હમણાં રાજ કર્યું અને પછી અકાલી દળે હારી ગયું અને ભારતીય જનતા પાર્ટી પણ હારી ગઈ. આમે પંજાબમાં તો ભારતીય જનતા પાર્ટીની વજૂદ કઈ 4 બેઠકો જેટલી, પણ અકાલી દળ સાથે એમનો સંબંધ એ જનસંઘના વખતથી. ત્યાં પાછી કોંગ્રેસની સરકાર આવી, કેપ્ટન અમરિંદર સિંહ મહારાજા પતિયાલા એ છે ને ત્યાં મુખ્યમંત્રી બન્યા કોંગ્રેસના. અને પછી કોંગ્રેસે ત્યાં આગળ છે ને એમને બદલવાની કોશિશ કરી, એટલે એ છે ને પાછા નારાજ થઈ ગયા. આમે કેપ્ટન અમરિંદર સિંહ એ અગાઉ એ પાછા છે ને પલટીઓ મારતા રહ્યા છે, અકાલી દળમાં પણ રહેલા મહારાજા પતિયાલા. અને ભારતીય જનતા પાર્ટીની વિશેષતા જુઓ, ભારતીય જનતા પાર્ટી એમ કે એમની ગર્લફ્રેન્ડ જે છે પાકિસ્તાની ગર્લફ્રેન્ડ એ આઈએસઆઈ ની એજન્ટ એ એમને એમની ગેસ્ટ તરીકે રહે છે. પતિયાલાના મહારાજા અગાઉના મહારાજાઓનો ઇતિહાસ ખૂબ રંગીન રહ્યો છે, પણ ભારતીય જનતા પાર્ટી આમને એમની મહેમાન બનતી એક પાકિસ્તાનની પત્રકાર એને આઈએસઆઈ ની એજન્ટ ગણાવતા હતા. પરંતુ કેપ્ટન અમરિંદર સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો પારસમણી સ્પર્શી જાય, એટલે એમને પારસમણી સ્પર્શી ગયો. પણ ચૂંટણીમાં ઠંઠન ગોપાલ કઈ કરી શક્યા નહીં, આમ આદમી પાર્ટીની સરકાર આવી ગઈ. ત્યાં કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ હતા અને પહેલા તો કેન્દ્રમાં મંત્રી પણ રહેલા બલરામ જાખડ, બહુ મોટું નામ, એમના સુપુત્ર સુનિલ જાખડ, પંજાબ કોંગ્રેસના પ્રમુખ રહેલા સુનિલ જાખડ એ હજુ હમણાં જ એટલે 2022માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. અને ભારતીય જનતા પાર્ટીએ પંજાબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે એમની નિમણૂક કરી દીધી. લોકસભા જીતવી છે, કોંગ્રેસીઓના ટેકે જીતવી છે, કોંગ્રેસ મુક્ત જેમણે ભારતને કરવું હતું એમણે ભારતીય જનતા પાર્ટી તો કોંગ્રેસ યુક્ત કરી નાખી છે.
અમને તો લાલકૃષ્ણ અડવાણી જેમને માર્ગદર્શક મંડળમાં મોકલી આપ્યા, નાયબ વડાપ્રધાન રહેલા, એ ઘણી વખતે કહેતા હતા, એમના શબ્દો યાદ આવે છે અમને, કે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે. અને આ ભાઈ શ્રી સુનિલ જાખડ એ ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે, એટલે સંઘ જનસંઘ ભારતીય જનતા પાર્ટી એના જે સ્વયંસેવકો કાર્યકરો એ જે મહેનત કરતા રહ્યા, એમને માથે સુનિલ જાખડ હવે કોંગ્રેસી નેતા. હજુ 2022 માં આવ્યા. મેં કહ્યું એમ કે અમરિંદરસિંહ પણ હમણાં આવ્યા, પણ બહુ જાજુ કઈ ઉકાળી શક્યા નહીં. મધ્યપ્રદેશમાં તો જ્યોતિરાદિત્ય સિંધિયાને આમ તો કઈ વિમાન ઉડ્ડયન વિભાગ, નાગરી ઉડ્ડયન ખાતું કેન્દ્રમાં આપ્યું છે. ત્યાં આગળ છે ને કમલનાથની કોંગ્રેસ સરકાર તોડવા માટે ધારાસભ્યો એમના જે હતા એ લોકો, એ ધારાસભ્યોને તોડી તોડીને જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ, કોંગ્રેસી જ્યોતિરાદિત્ય સિંધિયાને, માધવરાવે કોંગ્રેસી હતા, રાજમાતા સિંધિયા ભારતીય જનતા પાર્ટીના હતા, એમની બીજી દીકરી જે ત્યાં આગળ યશોધરા રાજે એ પાછા ભારતીય જનતા પાર્ટીમાં, વસુંધરા રાજે રાજસ્થાનમાં મુખ્યમંત્રી રહેલા, અટલજીની સરકારમાં મંત્રી પણ રહેલા. એટલે પરિવારવાદ એ છે ને ભારતીય જનતા પાર્ટીમાં તો ફાટફાટ થાય છે, પણ જે કોંગ્રેસીઓને આયાત કરે છે એ પરિવારવાદ કહેવાય કે નહીં એ પણ પાછું છે ને એમની વ્યાખ્યાઓ કંઈક જુદી હશે. ખેર આગળ વધીએ થોડા તો, એમણે પંજાબમાં સુનિલ જાખડને નિયુક્ત કર્યા. એમણે ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે બાબુલાલ મરાંડીને નિયુક્ત કર્યા. હવે બાબુલાલ મરાંડી એ આમ તો અટલજીના ખાસ વિશ્વાસુ હતા, પણ 2006 માં એમણે, એટલે આમ તો ઝારખંડ બન્યું જ્યારે, જ્યારે ઝારખંડ બન્યું ત્યારે એના એ પહેલા ચીફ મિનિસ્ટર થયેલા, પરંતુ પાર્ટીનું પણ પોલિટિક્સ ચાલે એટલે 2006 માં એમણે પાર્ટી છોડી દીધી. એમણે અલગ પાર્ટી રચી, ઝારખંડ વિકાસ મોરચો પ્રજાતાંત્રિક. 2006 થી 2020 સુધી એ ભારતીય જનતા પાર્ટીમાં નહોતા. 2020 માં ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા, હજુ 3 વર્ષ પહેલા જ. અને માનનીય નરેન્દ્રભાઈએ એમને ભારતીય જનતા પાર્ટીનો ઝારખંડનો અખત્યાર આપી દીધો, પ્રદેશ પ્રમુખ બનાવી દીધા. કારણ કે ઝારખંડ એ ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ અને આરજેડી અને એ બધો જે મહાગઠબંધન છે એની ત્યાં સરકાર છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન લાવવું છે. આમ તો ઓપરેશન લોટસ કરવા માટે ખૂબ કોશિશ કરી જોઈ. પશ્ચિમ બંગાળમાંથી એમના 4 ધારાસભ્યો એમને છે ને કરોડો રૂપિયા અપાયાના કેસ પણ બહુ ચર્ચાસ્પદ બન્યો, પણ સરકાર તૂટી નહીં. ત્યાં ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર છે, એટલે હવે છે ને એને ત્યાં જીતવું છે. એટલે બાબુલાલ મરાંડીને લઈ આવ્યા છે. વાત આટલે અટકતી નથી. જી કિશન રેડ્ડી એ એમને, એમણે તેલંગણમાં પ્રદેશ પ્રમુખ બનાવ્યા. જી કિશન રેડ્ડી એ ભારતીય જનતા પાર્ટીના, એ બરાબર, પણ તેલંગણમાં એ કેટલું ઉકાળી શકશે એ મોટો પ્રશ્ન છે. કારણ કે તેલંગણમાં કે ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ BRS, આમ તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ ગણાય છે, એ અને કોંગ્રેસની વચ્ચે ખરાખરીનો જંગ છે. ભારતીય જનતા પાર્ટી ત્યાં બહુ જાજુ પ્લે કરી શકે એમ નથી, કારણ કે આંધ્રમાંથી જ તેલંગણ છૂટું પડ્યું અને આંધ્રમાં બહુ જાજુ કઈ ભારતીય જનતા પાર્ટી ઉકાળી શકતી નથી. તમને ખ્યાલ છે ને
હમણાં કર્ણાટકમાં ચૂંટણી હાર્યા, જેમની 40% ભ્રષ્ટાચાર વાળી સરકાર સામે કોંગ્રેસે એટલે કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ત્યાંના જે કોંગ્રેસ સ્થાનિક કોંગ્રેસી નેતાઓ એમણે જે જીંક ઝીલી, નરેન્દ્ર મોદીએ ત્યાં આગળ છે ને બહુ જ ઉધામા માર્યા, જનસભાઓ કરી, રોડ શો કર્યા, કઈ ન વળ્યું. એમના એક મિનિસ્ટરે તો એમ કહી દીધેલું કે ભલે અહીંયા છે ને કોંગ્રેસ જીતે પણ સરકાર તો અમારી બનશે, કારણ કે અગાઉની સરકાર જે આ બસવરાજ બોવાઈ અને યેદુરપ્પાની સરકાર એ છે ને ઓપરેશન લોટસ થી બનેલી હતી, એટલે એ પણ અને એ પાછા કઈ ભારતીય જનતા પાર્ટીના તો નહીં જ, યેદુરપ્પા મૂળ ભારતીય જનતા પાર્ટીના, પણ વચ્ચે વંકાયા ત્યારે પ્રાદેશિક પક્ષ રચી દીધો અને ભારતીય જનતા પાર્ટીને હરાવવાનું નિમિત્ત બનેલા, વળી પાછા આવ્યા, વળી પાછા ભ્રષ્ટાચારના કેસમાં લોકાયુક્તમાં જેને ફરિયાદો થઈ કરોડો અબજોની, એટલે એમને જેને નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે કાઢી મૂક્યા, બસવરાજ બોમઈને લઈ આવ્યા. બસવરાજ બોમઈ એટલે એસઆર બોમઈના સુપુત્ર, અને એસઆર બોમઈનું ગોત્ર એટલે કોંગ્રેસ, પછી સંસ્થા કોંગ્રેસ એટલે મોરારજીભાઈની કોંગ્રેસ, જનતા પાર્ટી વાળી પણ મૂળ કોંગ્રેસ. અને આ બસવરાજ બોમઈની સરકાર એ 40% ભ્રષ્ટાચારીની સરકાર, એની સામે જે ચૂંટણી લડાઈ અને કોંગ્રેસ ત્યાં આગળ છે ને જે બહુમતી મેળવી, એટલે હવે છે ને ત્યાં ઓપરેશન લોટસ હમણાં તો થાય એમ નથી, કાલ ઉઠીને ખબર નહીં, પણ આ કોંગ્રેસીઓના સહારે જ છે ને ભારતીય જનતા પાર્ટીનો ઝંડો ફરક્યા કરે છે બધે રાજ્યો ઉપર. પેલા હેમંત બિસ્વા શર્માને તમે ઓળખતા હશો, આપણે ઘણી વાત કરી છે. ભારતીય જનતા પાર્ટીએ એમની તો એક બુકલેટ બહાર પાડેલી, આસામમાં આ ભાઈ તરુણ ગોગોઈ જે ચીફ મિનિસ્ટર હતા કોંગ્રેસના 15 વર્ષ સુધી, એમની સરકારમાં કેબિનેટ મંત્રી હતા, અને ભારતીય જનતા પાર્ટીએ પત્રકાર પરિષદો લઈ લઈને સૌથી ભ્રષ્ટ મંત્રી આ કેબિનેટ મંત્રી તરીકે એમના વિશે વાત કરીને બુકલેટ છાપી હતી એમના ભ્રષ્ટાચારની. એ હેમંત બિસ્વા શર્મા એ માનનીય વડાપ્રધાન અને માનનીય ગૃહમંત્રી એમના ઈશાન ભારતના રાજ્યો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કરે એટલા માટેના પોઈન્ટમેન છે, મેન ફ્રાઈડે છે. અને ઈશાન ભારતમાં જે પક્ષ પલટા કરાવીને કોંગ્રેસના લોકો જે હતા એમને ભારતીય જનતા પાર્ટીમાં સાગમટે પક્ષ પલટા કરાવીને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ પણ જે બન્યા, એ લોકો મૂળ તો પાછા કોંગ્રેસ, એટલે બધા ઉધારી ના લાવવા પડે છે. અને પાછા કહે છે કે અમે કોંગ્રેસ મુક્ત ભારત કરવાના છીએ. હવે આમાં કોંગ્રેસ મુક્ત ભારત ક્યાં થયું? આ તો કોંગ્રેસ યુક્ત ભાજપ અને ભાજપ કોંગ્રેસને શરણે. આના તો બીજા પણ અનેક ઉદાહરણો આપી શકું એમ છું, પણ આપણો સમય છે ને પૂરો થવા આવ્યો છે. ગોવાની અંદર 12 મંત્રીઓ છે, એમાંથી મૂળ ભાજપના માત્ર 2 મંત્રીઓ છે ગોવાની સરકારમાં, ભારતીય જનતા પાર્ટીની સરકાર ગણાય. ગુજરાતમાં કઈ ઓછા કોંગ્રેસીઓ ભારતીય જનતા પાર્ટીમાં જ, અને મંત્રી પદે એમને કેબિનેટ મંત્રી આજે આવી ગયા, કેબિનેટ મંત્રી બનાવી દીધા, વળી પાછા કાઢી મૂક્યા, બીજા આવ્યા બીજાને લઈ લીધા. કોંગ્રેસ વિના નરેન્દ્ર મોદીનો કોઈ આરો નથી, કોંગ્રેસ યુક્ત ભાજપ. અને હું તો એમ કહું છું કે આ લિસ્ટ જોયા પછી, હજુ તો લિસ્ટ હું બહુ લાંબુ કરી શકું એમ છું, મને તો એમ લાગે છે કે નરેન્દ્ર મોદી કોંગ્રેસની આગળ સાષ્ટાંગ છે. કારણ કે તમે પ્રદેશ પ્રમુખ કોંગ્રેસીઓને નિમી રહ્યા છો, તમે મુખ્યમંત્રી તરીકે કોંગ્રેસીઓને નિમી રહ્યા છો,
અને પછી એમ કહો છો કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું છે. મને લાગે છે કે આજે આટલી વાત. તમને જો અમારો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને તમે બધા મિત્રોને મારો તો પડકાર છે કે આપણે જે વાત કરી એમાં તસુ ભાર જો કોઈ વાત ખોટી હોય તો જરૂર તારવજો. કારણ કે હરિદેસાઈ પણ જે કે એને ચેક અને ક્રોસ ચેક કરવું. તમે ચેક અને ક્રોસ ચેક કરવા બેસ્યો એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં આના કરતા વધારે કોંગ્રેસીઓ મળશે તમને. અને ઇમરજન્સીની વિરુદ્ધમાં છે ને ઢોલ પીટ્યા કરે છે, એની ઇન્દિરા ગાંધીની ટીકા કર્યા કરે છે, પણ ઇમરજન્સીનો ખરો ખલનાયક અથવા ગોબેલ્સ જે હતા વિશી શુક્લ, એ તો ભારતીય જનતા પાર્ટીની ટિકિટ ઉપર લોકસભાની ચૂંટણી લડ્યા હતા મૃત્યુ પહેલા અને હારી ગયા હતા. અને ઇમરજન્સીનો ખરો ખલનાયક શ્રીમતી ગાંધીનો એ વખતે રાજકીય વારસ ગણાતો સંજય ગાંધી, એનો આખો પરિવાર એ ભારતીય જનતા પાર્ટીમાં છે, છતાં એમ કે છે પરિવારવાદનો અમે વિરોધ કરીએ છીએ, વંશવાદનો વિરોધ કરીએ છીએ. આપણે ક્યારેક વંશવાદની એ વાતો કરીશું, ટિપ્પણું આખું કાઢીશું, પણ આજે તો આટલી વાત. નમસ્કાર.